શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ચિત્તલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિશે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પહેલું ચેપ્ટર પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન વિશે માહિતી મેળવીશું પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ તો આગલા વિડીયોમાં આપણે ભૂમિની તૈયારી કરવી અને રોપણી કરવી તેના વિશે માહિતી મેળવી આજે આપણે કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું અને સિંચાઈ વિશે માહિતી મેળવીશું સૌપ્રથમ જોઈએ કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર કહે છે ભૂમિ પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે જે પાકની વૃદ્ધિ માટે આવશ્યક છે કેટલાક ક્ષેત્રમાં ખેડૂતો ખેતરમાં એક પછી બીજો પાક ઉછેરે છે ખેતર ક્યારે ખાલી છોડતા નથી કલ્પના કરો કે પોષક દ્રવ્યોનું શું થાય છે અહીં વિચારે છે કે મેં એક ખેતરમાં ઉગેલા સ્વસ્થ પાકને જોયો જ્યારે પાસેના ખેતરમાં છોડ નબળા હતા કેટલાક છોડ અન્ય છોડની સરખામણીમાં વધારે સારી કેવી રીતે ઉગે છે આનું કારણ એ છે કે સતત પાકને ઉગાડવાથી માટીમાંથી પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે આ ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂત ખેતરમાં કુદરતી ખાતર આપે છે આ પ્રક્રિયાને ખાતર આપવાની ક્રિયા કહે છે અયોગ્ય અથવા અપૂરતા કુદરતી ખાતર આપવાથી છોડ નબળા પડી જાય છે કુદરતી ખાતર એક કાર્બનિક અથવા પ્રાણીઓના ખાડામાં એકઠા કરી તેનું વિઘટન થવા માટે ખુલ્લા છોડી દે છે વિઘટન કેટલાક સૂક્ષ્મ જીવો દ્વારા થાય છે વિઘટન પદાર્થને કુદરતી ખાતરના સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે આગલા ધોરણમાં અળસિયાના ખાતર વિશે માહિતી મેળવી છે હવે આપણે એક પ્રવૃત્તિ જોઈએ પ્રવૃત્તિમાં મગ અથવા ચણાના દાણા લઈને તેને અંકુરિત કરો તેમાંથી સમાન કદના તેમાંથી સમાન કદના પ્રાંકુરને પસંદ કરો હવે ત્રણ ગ્લાસ અથવા તેના જેવા પાત્ર લો તેના પર એ બી અને સી નિશાન કરો ગ્લાસ એમાં થોડીક માટી લઈ તેમાં થોડુંક છાણિયું ખાતર ભેળવો ગ્લાસ બીમાં સમાન માત્રામાં માટી લઈ તેમાં થોડુંક યુરિયા ઉમેરો અને ગ્લાસ સીમાં થોડીક માટી લઈને બીજું કંઈ પણ ઉમેર્યા વગર તેને રહેવા દો હવે ત્રણેય ગ્લાસમાં સમાન માત્રામાં પાણીને ઉમેરીને પ્રાં પ્રાકુરને રોપી દો અને તેને સુરક્ષિત સ્થાન પર મૂકી દો હવે થી દસ દિવસ પછી તેની વૃદ્ધિનો અભ્યાસ કરશો તો તહી તમે અહીં આકૃતિમાં દર્શાવવા પ્રમાણે જોશો સૌપ્રથમ આકૃતિમાં પ્રયોગની તૈયારી આપેલી છે જ્યારે બીજી આકૃતિમાં પ્રાંકુરનો કુદરતી અને કૃત્રિમ ખાતર સાથે ઉછેર તો તેમાં આપેલું છે કે ગ્લાસ એ ગ્લાસ બી અને ગ્લાસ સી માં આપણે વૃદ્ધિ એક સમાન થઈ હશે કયા ગ્લાસમાં છોડની વૃદ્ધિ સારી છે અને કયા ગ્લાસમાં છોડની વૃદ્ધિ સૌથી ઝડપી થશે તો કૃત્રિમ ખાતર એવા રસાયણો છે જે વિશેષ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે તે કુદરતી ખાતરથી કેવી રીતે અલગ હોય છે કારણ કે કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કરવામાં આવે છે કૃત્રિમ કેટલાક ઉદાહરણો જેમ કે યુરિયા એમોનિયા સલ્ફેટ સુપરફોસ્ફેટ પોટાશ એનપીકે એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ છે તેનો ઉપયોગથી ખેડૂતોને ઘઉં અથવા મકાઈ જેવા પાકની સારી ઉપજ પ્રાપ્ત કરવામાં સહાયતા મળે છે પરંતુ કૃત્રિમ ખાતરના અત્યંત વધારે ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે તે જળ પ્રદૂષણનો પણ સ્ત્રોત છે એટલે જમીનની ફળદ્રુપતા બનાવી રાખવા માટે આપણે કૃત્રિમ ખાતરના સ્થાને કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ અથવા બે વખત પાક લો તેની વચ્ચે ખેતરને કેટલાક સમય સુધી કાંઈ પણ વાવ્યા વગર ખાલી રાખવું જોઈએ કુદરતી ખાતરના ઉપયોગથી જમીનના બંધારણ તેમજ જલગ્રહણ ક્ષમતામાં વધારો થાય છે તેનાથી જમીનમાં બધો જ પોષક તત્વોની પૂર્તિ થાય છે જમીનમાં રહેલા પોષક દ્રવ્યોની પૂર્તિ માટેની અન્ય એક રીત છે પાકની ફેરબદલી તેમાં એક પાકને ઉછેર્યા બાદ ખેતરમાં બીજા અન્ય પ્રકારના પાકનો વારાફરથી ઉછેર કરવામાં આવે છે પહેલાં ઉત્તર ભારતમાં ખેડૂતો કઠોળને એક ઋતુમાં ઉગાડતા હતા બીજી ઋતુમાં ઘઉં ઉગાડતા હતા જેનાથી જમીનમાં નાઇટ્રોજનની પૂર્તતા થતી હતી ખેડૂતો આ પદ્ધતિ સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે અગાઉ તમે ભણી ગયા છો કે રાઇઝોપિયમ બેક્ટેરિયા વિશે અભ્યાસ કર્યો છે કે તે શિમ્બી કુળની વનસ્પતિના મૂળની મૂળગંઠિકાઓમાં જોવા મળે છે તેઓ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે અહીં આપણને કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર વચ્ચેનો તફાવત આપેલો છે સૌ પ્રથમ કૃત્રિમ ખાતર જેમાં પહેલું જોઈએ તો કૃત્રિમ ખાતર એ માનવ નિર્મિત અકાર્બનિક ક્ષાર છે જ્યારે કે કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે જે છાણ તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી પ્રાપ્ત થાય છે બીજું જોઈએ કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે અને કુદરતી ખાતર ખેતરમાં બનાવી શકાય છે ત્રીજું જોઈએ કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રીય પદાર્થો પ્રાપ્ત થતા નથી જ્યારે કે કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રીય પદાર્થો પ્રાપ્ત થાય છે ચોથું કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જ્યારે કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો તુલનાત્મક રીતે ઓછી માત્રામાં હોય છે કુદરતી ખાતરના ફાયદા જૈવિક ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં વધારે સારું ગણવામાં આવે છે જેના મુખ્ય કારણ તેનાથી જમીનની જલધારણ ક્ષમતામાં વધારો થાય છે તેનાથી જમીન છિદ્રાળુ થઈ જાય છે જેનાથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે તે ફાયદાકારક સૂક્ષ્મ જીવોમાં વધારો કરે છે જમીનના બંધારણમાં સુધારો કરે છે હવે જોઈએ સિંચાઈ જીવંત રહેતા દરેક પ્રત્યેક સજીવોને પાણીની આવશ્યકતા રહેલી છે વનસ્પતિની વૃદ્ધિ તેમજ વિકાસ માટે પાણીનું વિશેષ મહત્વ છે વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે તેની સાથે ખનીજો અને ક્ષારોનું પણ શોષણ થાય છે વનસ્પતિમાં લગભગ નેવું ટકા જેટલું પાણી હોય છે પાણી આવશ્ય છે કારણ કે બીજને અંકુરિત શુષ્ક પરિસ્થિતિમાં થતું નથી પાણીમાં ઓગાળેલા ખનીજોનું વહન વનસ્પતિના પ્રત્યેક ભાગોમાં થાય છે તે પાકને ઠંડી તેમજ ગરમ હવાથી રક્ષણ આપે છે સ્વસ્થ પાકના ઉછેર માટે જમીનમાં પાણીનો ભેજ જાળવી રાખવા માટે ખેતરમાં નિયમિત રૂપે પાણી આપવું આવશ્યક છે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે સિંચાઈનો સમય અને માત્રા દરેક પાત્ર મુજબ જમીન મુજબ અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે ઉનાળામાં પાણી આપવાની માત્રા વધારે હોય છે તો આપણને પ્રશ્ન થાય આવું શા માટે શું જમીન પર્ણો દ્વારા બાષ્પીભવનનો દર વધવાથી આવું હોઈ શકતું હશે આ વર્ષે પાણી આપતા સમયે હું વધારે સતર્ક રહ્યો છું ગયા ઉનાળામાં મારા છોડ સુકાઈને મરી ગયા હતા તો આવું બુજા વિચારે છે તો હવે આપણે જોઈએ કે પાણી આપવા માટેના અલગ અલગ સ્ત્રોતો એટલે કે સિંચાઈના સ્ત્રોતો તો પહેલાના જમાનામાં કુવાઓ બોરકુવાઓ તળાવો સરોવર નદીઓ બંધ તેમજ નહેરો સિંચાઈ માટે પાણીના સ્ત્રોતો છે પહેલા આપણે મોટ જેવા મોટ છે ચેનપંપ ટેકલી રહે વગેરે પદ્ધતિથી પાણી આપતા હતા કુવાઓ સરોવર તેમજ નહેરોમાં ઉપલબ્ધ પાણીને ખેતરમાં પહોંચવાની રીતો જુદા જુદા ક્ષેત્રોમાં જુદી જુદી હોય છે ઢોર અથવા મજૂર આ ક્રિયા ઉપયોગમાં લેવામાં આવે છે અર્થાત આ રીતો

પંપ ચલાવવા માટે ડીઝલ બાયોગેસ વિદ્યુત ઉર્જા તેમજ સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે આધુનિક સિંચાઈ પદ્ધતિઓ તેમાં જોઈએ સિંચાઈની આધુનિક પદ્ધતિઓ દ્વારા આપણે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરી શકીએ છીએ જેમાં મુખ્ય પદ્ધતિ છે ફુવારા પદ્ધતિ આ પદ્ધતિનો ઉપયોગ અસમતલીય ભૂમિ માટે કરવામાં આવે છે જ્યાં પાણી ઓછી માત્રામાં હાજર હોય છે આ પાઇપો નિશ્ચિત અંતર મુખ્ય પાઇપ સાથે જોડાયેલા હોય છે જ્યારે પંપની મદદથી પાણી મુખ્ય પાઇપમાં પહોંચાડવામાં આવે છે ત્યારે તે ફરતી નોઝલમાંથી બહાર નીકળે છે અને તેનો છંટકાવ છોડ ઉપર થાય છે જેમ કે વરસાદ પડતો હોય ફુવારા પદ્ધતિ ઘાસવાળી જમીન કોફીના વૃક્ષ અને બીજા કેટલાક પાક માટે ખૂબ જ ઉપયોગી છે બીજી આધુનિક પદ્ધતિ જોઈએ ટપક પદ્ધતિ આ પદ્ધતિ વડે પાણી ટીપે ટીપે સીધું જ છોડના મૂળમાં પડે છે આથી તેને ટપક પદ્ધતિ કહે છે ફળ આપતી વનસ્પતિઓમાં બગીચા તેમજ વૃક્ષો ને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે આ પદ્ધતિમાં પાણીનો વ્યય થતો નથી એટલે આ પદ્ધતિ પાણીની અછતવાળા વિસ્તારોમાં એકદમ વરદાન સમાન છે